વલસાડ કે જ્યાં ધરમપુરમાં શંકર ધોધ અને આસપાસના વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદી માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકો કુદરતી સૌંદર્યની મજા માણવા ઉમટ્યા. આ તરફ વિલ્સન હિલ પર પણ ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી. અંતરિયાળ પહાડી વિસ્તારો, નદી નાળા પણ છલકાયા છે, સાથે ડુંગરા ઝરણા ધોધના કારણે વિલ્સન હિલમાં પણ સાપુતારા જેવો માહોલ છે. અને અહીંની જે પર્વતની હારમાળા છે એ ખૂબ જ સુંદર છે. આપણને ભણવામાં પણ આવતું કે સહ્યાદ્રીની પર્વતમાળા જે છે એ રીતે અહીં ઓળખાય છે અને દૂર દૂરથી ઘણા લોકો અહીં આવે છે. તમે કુદરત સાથે જોડાયેલા છો, તમે એનો આહલાદક જે આનંદ છે એ અનુભવી શકો છો. અને અહીંયા તમને ઉપર આવીને એવી રીતે લાગે છે કે વાદળો એકદમ તમારા સાથે વાતચીત કરે છે, હવા એવી રીતે ફૂંકાય છે, બધા નાના ભૂલકાઓથી લઈને મોટા જે બી છે એ એકદમ માણી શકાય છે. તમે અહીંયા આવશો તો તમને પોઝિટિવ ઇમ્પેક્ટ ફીલ થશે. અને આ શંકર ધોધ છે એ બહુ સારો છે વિઝિટ કરવા માટે, સ્પેશિયલ વિથ ફેમિલી. તો કેવું કે રેની સિઝનમાં યુઝ્યુઅલી કોઈને કંઈક જવું હોય તો હિલ સ્ટેશન બહુ બેટર ઓપ્શન છે. ખૂબ ગ્રીનરી અને વાદળો, વરસાદ, ધોધ આ બધું જોઈને આંખને ખૂબ ઠંડક વળી છે. અને આ ઉનાળો, આ સતત ઉનાળામાં જે ત્રાસ ભોગવ્યો એ ત્રાસ અમે અહીં અમને થોડો એમાં રાહત મળી છે. અને એમ થાય છે કે સતત આપણે અહીંયા દર વખતે આવીએ અને આની મજા માણીએ.